તે છે તેનો જન્મદાતા. તેના શિરે હતી તેના ભવિષ્યની જવાબદારી, પણ તે ભૂલી બેઠો હવસની આગમાં ભાન. પોતાની જ દીકરીને બનાવી પોતાની હવસનો શિકાર. એ ચહેરો કે જેને ફક્ત અને ફક્ત તેના જ પરિચિતો જાણે છે, પરંતુ આ ચહેરાને અમે તમારી સમક્ષ નહીં બતાવી શકીએ, કારણ કે ચહેરા પર રૂમાલ બાંધીને ઉભો રહેલો આ એ વ્યક્તિ છે કે જેની પર આરોપ છે તેની જ દીકરી પર બળાત્કાર ગુજારવાનો. જી હા, આ અમાનુષી જુલ્મની દાસ્તાન ઘટી છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં, કે જ્યાં એક પરિણીતા પોતાની દીકરીને લઈને પહોંચી પોલીસ સ્ટેશન, અને જ્યારે તેણે ફરિયાદ નોંધાવી તો પોલીસ પણ પ્રથમ ક્ષણે સ્તબ્ધ થઈ ગઈ. પોતાની જ દીકરીને પોતાનો પિતા કેવી રીતે પોતાની હવસનો શિકાર બનાવી શકે, સવાલ ત્યારે પણ થતો હતો જ્યારે એક માતાએ પોતાની દીકરીની આપવીતી સાંભળી, અને સવાલ ત્યારે પણ થયો જ્યારે તેણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. કળિયુગની આ દાસ્તાન કોઈ નવી નથી, પરંતુ આ વારદાત આંખો ખોલાવી દે તેવી છે. એ કામવાસના સંબંધો નથી જોતો, તે તો ફક્ત પોતાની વાસના સંતોષી લે છે. જેવી પત્નીએ પોતાની દીકરી સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી કે પોલીસે પણ તરત જ કાર્યવાહી હાથ ધરી, નરાધમ પિતાની ધરપકડ કરી લીધી. તે બે મહિના પહેલા એના પિતા દ્વારા એના પર બળાત્કાર કરવામાં આવ્યો. એની મમ્મી છે, બે નાના ભાઈઓ છે. આરોપીને અટક કરવામાં આવી છે. ફરિયાદ મુજબ આરોપી પિતાએ પોતાની 16 વર્ષની દીકરી સાથે 2 વાર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી દીધી. મૂળ બિહારનો રહેવાસી અને અમદાવાદમાં મજૂરી કામ કરી પોતાનું ગુજરાન ચલાવનાર આ પરિવારનો મોભી પોતાની આવી ધૃણાસ્પદ હરકત કરશે તેની કલ્પના તેની પત્નીએ પણ નહોતી કરી. પોલીસ તપાસ મુજબ 2 મહિના પહેલા પીડિત સગીરા પોતાના નાના 2 ભાઈઓ સાથે ઘરમાં પોતાની માતા સાથે સૂઈ ગઈ હતી, ત્યારે તેના પિતાએ પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી પોતાની પુત્રી પર ચૂપચાપ દબાણપૂર્વક બળાત્કાર ગુજાર્યો. પોતાની પુત્રી પોતાની જાત બચાવવા માટે તમામ પ્રકારના હથકંડા અજમાવી ચૂકી, પરંતુ એક હવસખોરની આગળ એક સગીરાનું કંઈ જ ના ચાલ્યું. પિતાની એક હરકત અને નિસહાય સગીરા કાંઈ જ ના કરી શકી, અને હવસખોર પિતાની હિંમત વધુ ખુલી ગઈ કે તેણે ફરીથી 15 દિવસ બાદ પોતાની સગીર દીકરીને પોતાની હવસનો બીજી વાર શિકાર બનાવ્યો. પોતાના પિતા દ્વારા કરવામાં આવેલી હીન હરકતથી સગીરા ઢગાઈ ગઈ હતી, ઘેરા આઘાતમાં સરી પડી હતી. ડરના મારીએ તે ના કોઈને કહી શકતી હતી કે ના સહી શકતી હતી, અને અચાનક તે સગીરાને પેટમાં દુખાવો પડતા તેની માતા તેને હોસ્પિટલ લઈ ગઈ, અને ત્યાં ડોક્ટરે જે કહ્યું તે સાંભળી સગીરાની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ. પીડિત સગીરા ગર્ભવતી હોવાની જાણ જ્યારે માતાને થઈ કે સમગ્ર મામલાની હકીકત પીડિતાએ પોતાની માતાને કહી સંભળાવી કે પોતાના જ પતિ દ્વારા આચરવામાં આવેલા દુષ્કૃત્યને લઈને એક પત્ની જ જંગે ચડી પોતાના પતિ વિરુદ્ધ અને પોલીસ ચોપડે નોંધાવી ફરિયાદ, તો પોલીસે પણ તરત જ કાર્યવાહી હાથ ધરી આરોપી પિતાની ધરપકડ કરી તેને જેલ હવાલે કરી દીધો. એક પિતા જ્યારે આ પ્રકારનો હીનકૃત્ય આચરે ત્યારે સ્વાભાવિક છે કે તેને ભૂલી કે માફ ના કરી શકાય, એ અંદાજો લગાવો પણ મુશ્કેલ છે કે એ દીકરી પર શું વીતતી હશે, શું તેનો વાંક હતો, શું તેનો ગુનો હતો કે પોતાની જ દીકરી પર તેના જ પિતાએ દુષ્કર્મ આચરી તેને ન ભૂલાય તેવી પરિસ્થિતિમાં લાવી દીધી. નવીન ઝા સાથે બ્યુરો રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ ક્રાઇમ ફાઇલ, અમદાવાદ.